હેલો નમસ્કાર વિજય મિત્રો દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારી નવી પ્રયોગ પુતિના આધારે ધોરણ નવમાં તમારા પ્રયોગ નંબર સોળનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું મિત્રો તમારે તારીખ અહીં આજને લખવાની રહેશે મિત્રો ચેનલમાં જો પ્રથમ વખત છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને અવશ્યપણે શેર કરશો પ્રયોગ હેતુ કર જે પ્રયોગ કરીએ છીએ તેના પાછળનો હેતુ શું છે તો કે વનસ્પતિ પેશીમાં મૃદુ તક કોણક અને દઢોતક પેશી તથા પ્રાણી પેશીમાં રેખિત સ્નાયુ અરેખિત સ્નાયુ હજ સ્નાયુ પેશી અને ચેતાકોષના કાયમી આસ્થાપનને ઓળખવા માટે તેની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવી તેની દર્શાત આપેલા કાયમી આસ્થાપનોને એ સ્લાઇડ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર તો જોઈએ તો જેની અંદર કાયમી આસ્થાપનની સ્લાઇડમાં દેખાતી રચના અને નામ વાળી સામે આકૃતિ જે છે એ દોરવાની છે તો અહીં જેમ મિત્રો આકૃતિ અહીં આપેલી છે તો કે આ શું છે તો એનું નામ છે મૃદુ તક પેશી ત્યારબાદ તેની સામે તો આંતરકોષીય અવકાશ મૃદુ તક પેશી છે ત્યારબાદ અહીં બીજા નંબરા છે સ્થૂલ કોણક પેશી અહીં જોવા જઈ રહ્યા છે એ રસ્તાની છે અહીં એરો મારેલ છે અહીંનો જે એરો છે એ કોષ દિવાલનું સ્થૂલ સ્થૂલન છે

તો તેની અંદર છે કાયમી આસ્થા પરની સ્લાઇડમાં દેખાતી રચના અને અહીં નામ નિર્દેશન વાળી આકૃતિ તો આ જે છે એ રેખિત સ્નાયુ જોઈ રહ્યા છો અહીં આડી રેખાઓ તો આ જે છે આડી રેખાઓ છે આ જે છે એ કોષ કેન્દ્ર છે અને તેને રેખિત સ્નાયુ તંતુઓ કહે છે પાંચમા નંબરે જોઈએ તો કે અરેખિત સ્નાયુ તેને કહેવા છે અને આ જે છે એ કોષ કેન્દ્ર છે અરેખિત સ્નાયુ તંતુઓ છે ત્યારબાદ આ ગળ છઠ્ઠા નંબર છે તેઓ આને રજ સ્નાયુ સ્નાયુ પેશી છે અને અહીં કોષ કેન્દ્ર છે મિત્રો વિડીયો લાઈક ના કર્યો હોય તો ફટાફટ કરી દેશો સાતમા નંબરે જોઈએ આ ચેતા કોષ છે આ ચેતા તંતુઓ છે આ અક્ષતંતુ છે આ ચેતાંતો છે અને આને કહેવાશે ચેતા કોષ જ્ઞાન ચકાસણી પહેલો વિકલ્પ છે જીવંત યાંત્રિક પેશી કઈ છે તો એ સ્થૂલ કોણક પેશી છે કઈ પેશીમાં કોષો વચ્ચે સ્પષ્ટ આંતરકોષીય અવકાશ જોવા મળે છે તો મૃદુતક પેશીની અંદર કઈ પેશીમાં લિગ્નિનું સ્થૂલન જોવા મળે છે તો દઢોતક પેશીની અંદર કઈ પેશી પૂરક પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે તો આ છે મૃદુતક પેશી ત્યારબાદ જોઈએ આ ગળ પાંચમા નંબરે તે રેખીય પટ્ટાઓ ધરાવતી અન્ય છિક સ્નાયુ છે સ્નાયુ પેશી છે તો એ હશે હલ સ્નાયુ પેશી આ ગળ ખાલી જગ્યા પૂરો

અસ્થિબંધ એ શાંતા પાસે બે અસ્થિઓને એકબીજા સાથે જોડતી એક પ્રકારની સંયોજક પેશી છે તફાવત જોઈએ રેખીય સ્નાયુ વચ્ચે અને અરેખિત સ્નાયુ વચ્ચે તો રેખિત સ્નાયુની અંદર આવશે પહેલું તેના કોષો લાંબા અને નળાકાર તંતુ જેવા હોય છે તો તેના કોષો લાંબા અને બંને છેડે અણીદાર ત્રણકાકાર હોય છે રેખિત સ્નાયુની અંદર અનૈચ્છિક સ્નાયુ પેશી છે અરેખિત સ્નાયુ અનૈચ્છિક સ્નાયુ પેશી છે સ્નાયુ તંતુ બહુ કોષ કેન્દ્રીય હોય છે સ્નાયુ તંતુ એક કોષ કેન્દ્રીય હોય છે હાથ પગના હલન ચલન સાથે સંકળાયેલા હોય છે અને અન્નળીમાં ખોરાકના વહન રુધિરવાહિનીમાં રુધિરના વહન સાથે સંકળાયેલા હોય છે મિત્રો આ તો સંપૂર્ણ તમારા પ્રયોગનું સોલ્યુશન હવે આગળના પ્રયોગનું સોલ્યુશન તે ઉપરાંત તમારે અન્ય દરેક પ્રકારનું જે મટેરિયલ આપણે ચેનલ પર ઉપલબ્ધ છે તો એ પણ જોઈ લેશો